લાસ્ટ ટોપિક આપણો વિદ્યુત રસાયણ કોર્સનું સાંકેતિક નિરૂપણ હતું, એનું ટુ બી કન્ટિન્યુ આપણે લઈએ છીએ. જુદા જુદા બે ઉદાહરણ દ્વારા વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં આપણે એક પ્રક્રિયા લખેલી છે, ઝેડેન સોલિડ વત્તા સીયુ ટુ પ્લસ એક્વિયસ ગીવ્સ ઝેડેન ટુ પ્લસ એક્વિયસ વત્તા સીયુ સોલિડ. અહીં તમે જોઈ શકો કે ઝેડેન ઝેડેન માંથી ઝેડેન ટુ પ્લસ બને છે. જો ઝેડેન માંથી ઝેડેન ટુ પ્લસ બનતું હોય તો ઝેડેન નું ઓક્સિડેશન થાય છે. અને કઈ રીતે થશે? બે ઇલેક્ટ્રોન મુક્ત થઈને. જો બે ઇલેક્ટ્રોન મુક્ત થઈને જો એનું ઓક્સિડેશન થતું હોય તો ઓક્સિડેશન એનોડ પર થાય છે. એટલે આપણે લખીશું એનોડ. એનોડ લખીને ઝેડેન સોલિડ ગીવ્સ આપણે લખીશું ઝેડેન ટુ પ્લસ એક્વિયસ પ્લસ આપણે શું લખીશું? ટુ ઇલેક્ટ્રોન લખીશું. ઓકે, તો આ તમારી પહેલી જે પ્રક્રિયા જે છે એ તમારી ઓક્સિડેશન પ્રક્રિયા છે, ઝેડેન માંથી ઝેડેન ટુ પ્લસ. એ જ રીતે રિડક્શન ની વાત કરીએ તો સીયુ ટુ પ્લસ માંથી શું બને છે? સી. તો એ તમારી રિડક્શન પ્રક્રિયા છે. રિડક્શન પ્રક્રિયા આપણને ખબર છે કે રિડક્શન પ્રક્રિયા ક્યાં થાય છે? કેથોડ પર થાય છે. કેથોડ પર થાય છે એટલે કેથોડ પર સીયુ ટુ પ્લસ છે એ કેટલા ઇલેક્ટ્રોન મેળવીને સીયુ બનાવશે? તો ઓબ્વિયસલી કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? બે ઇલેક્ટ્રોન મેળવશે. તો બે ઇલેક્ટ્રોન મેળવશે એટલે સીયુ ટુ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન ગીવ શું આવશે? સીયુ સોલિડ આવશે. બરાબર, સીયુ સોલિડ આવશે. આ કેથોડ ઉપર થતી પ્રક્રિયા છે. એનોડ બરાબર ધ્યાન રાખજો, એનોડ ની સંજ્ઞા શું છે? ઋણ. અને કેથોડ જે છે કેથોડ ની સંજ્ઞા શું છે? ધન. હવે કોષનું સાંકેતિક નિરૂપણ કરવા માટે ઓક્સિડેશન ઓલવેઝ આપણે ડાબી બાજુ લખીએ છીએ. તો ડાબી બાજુ લખીએ છીએ બરાબર, એટલે ઓક્સિડેશન ની બરાબર એનોડ માટે આપણે અહીંયા નેગેટિવ લખીશું. નેગેટિવ લખીને આપણે પહેલા લખીશું ઝેડેન સોલિડ ઓબ્લિક શું લખીશું? ઝેડેન ટુ પ્લસ એક્વિયસ. જો આ કોષ પ્રમાણિત હોય તો એની સાંદ્રતા 1 મોલર હોય, અને 1 મોલર હોય તો એક્વિયસ ઓબ્લિક આપણે શું લખીશું? 1 મોલર લખીશું. ઓકે, હવે આ બંને કોષોને એક શાર્ક છેડુ વડે જોડવામાં આવે. અને શાર્ક છેડુ માટે આપણે એક ઊભી લીટી નહીં, આપણે કેટલી ઊભી લીટી જોડવાની છે? બે. તો અહીં આપણે બે ઊભી લીટી બરાબર દોરવાની છે. તો શાર્ક છેડુ માટે બે ઊભી લીટી આવશે. અને ત્યાર પછી રિડક્શન કોનું થાય છે? કોપરનું થાય છે. તો કોપરનું રિડક્શન થાય છે. રિડક્શન માટે જરા ધ્યાન રાખજો, સીયુ ટુ પ્લસ માંથી સીયુ બને છે. સીયુ ટુ પ્લસ માંથી સીયુ બને છે એટલે સીયુ ટુ પ્લસ એક્વિયસ ઓબ્લિક બરાબર શું લખાશે? સીયુ સોલિડ. જો કોષ પ્રમાણિત હોય તો આપણે એક્વિયસ કોમા આપણે અહીંયા શું લખીશું? 1 મોલ લખીશું. ઓકે, તો આ રીતે કોષનું શું થઈ શકે? સાંકેતિક નિરૂપણ થઈ શકે. જો કોષનું આ સાંકેતિક નિરૂપણ તમને ખબર પડે તો નીચેનું સાંકેતિક નિરૂપણ પણ તમને ખબર પડી જશે. મેં થોડું ડાયરેક્ટલી સ્ટેપમાં જાઉં છું. અહીં જો આપણે જોઈએ તો સીયુ સોલિડ વત્તા ટ્વાઇસ એજી વન પ્લસ જે સીયુ ટુ પ્લસ વત્તા ટ્વાઇસ એજી છે. સીયુ માંથી સીયુ ટુ પ્લસ બને છે. તો ટુ પ્લસ ક્યારે બનશે? જ્યારે બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે ત્યારે. તો સીયુ માંથી સીયુ ટુ પ્લસ એનું શું છે? ઓક્સિડેશન છે. એનું શું છે? ઓક્સિડેશન છે. તે જ રીતે ટ્વાઇસ એજી વન પ્લસ માંથી ટ્વાઇસ એજી બને છે. તો ટ્વાઇસ એજી વન પ્લસ માંથી ટ્વાઇસ એજી જે છે એનું શું છે? રિડક્શન છે. ઓકે, તો ઓક્સિડેશન આપણે એનોડ ડાબી બાજુ લખીશું એટલે એનોડ માટે ઋણ સંજ્ઞા લખીશું સીયુ સોલિડ. સોરી, સીયુ માંથી સીયુ ટુ પ્લસ બને છે. હા સોરી, બરાબર. એટલે સીયુ સોલિડ ઓપ્લિક આપણે લખીશું સીયુ ટુ પ્લસ બરાબર. સીયુ માંથી સીયુ ટુ પ્લસ એક્વિયસ. પ્રમાણિત કોષ માટે આપણે લખીશું 1 મોલર. ક્ષાર છેડુ માટે આપણે બે ઊભી લીટી ડ્રો કરીશું. અને ત્યાર પછી શું આવશે? એજી વન પ્લસ એક્વિયસ 1 મોલર ઓબ્લિક આપણે લખીશું એજી સોલિડ. તો આ રીતે કોષનું સાંકેતિક નિરૂપણ થશે. જરા ધ્યાન રાખજો, પહેલી પ્રક્રિયામાં સીયુનું રિડક્શન થાય છે, જ્યારે બીજી પ્રક્રિયામાં સીયુનું ઓક્સિડેશન થાય છે. તો જરૂરી નથી કે સીયુ ઓલવેઝ ઓક્સિડેશન જ કરે કે ઓલવેઝ રિડક્શન જ કરે. એનું ઓક્સિડેશન એનું રિડક્શન એની સાથે જોડાયેલો જે પણ બીજો અર્ધ કોષ છે એના ઉપર રહેલો છે.
અને એ બંનેની બરાબર સાપેક્ષ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ જુદી જુદી હોવાને લીધે કોઈ વખત બરાબર કોઈનું ઓક્સિડેશન થાય તો કોઈ વખત કોઈનું રિડક્શન થાય. તો જરૂરી નથી બરાબર કે સીયુ ફક્ત ઓક્સિડેશન કરે કે સીયુ ફક્ત રિડક્શન કરે. એની સાથે જોડાયેલા સમૂહના લીધે કોઈ વખત ઓક્સિડેશન પણ કરી શકે અને કોઈ વખત રિડક્શન પણ કરી શકે. ઓકે, આઈ હોપ તમને આ ખબર પડે. અને ત્યાર પછી મેં તમને થોડા વધારે એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપીશ બરાબર કે જેનાથી તમને ખબર પડે. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. મેં આ ટોપિક પૂરો કરું છું.